વડોદરાના ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી। ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। આ સૂત્રોએ દાવો કર્યો છે। તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે। નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર કેસની બાગડોર સોંપી હતી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી સફળતા મળી હોય તેવું સૂત્રોએ દાવો કર્યો છે અને બપોર બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે, શું વધુ જાણકારી? જુહી વડોદરાથી સૌથી મોટા સમાચાર છે, પોલીસ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે, પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તમામ આરોપીઓ યુપીની રહેવાસી છે, યુપીના છે, પરંતુ વડોદરાની આસપાસ રહેતા હતા। કોઈ ચોક્કસ કોમના પાંચે પાંચ આરોપીઓ છે અને જે રીતે તપાસ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહી હતી, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ ટીમો કામમાં લાગી હતી, કેમ કે આરોપીઓ પકડાતા ન હતા, એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ જે રીતે વડોદરા મોકલવામાં આવી તેમનો પણ સહયોગ રહ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી। પરંતુ સૌથી મોટી સફળતા મળી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને। જોઈ શકો છો પાંચે પાંચ આરોપીઓ અત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની અહીંયા કચેરી ખાતે લાવવામાં આવ્યા છે, તેમની તફતીશ થઈ રહી છે। હવે તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન થશે વહેલી તકે। જે રીતે વડોદરા શહેર સાથે વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર વિગત બહાર મૂકવામાં આવી શકે છે। સૌથી મોટી વાત, જે રીતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાતાળમાં જશે તો પણ શોધી લાવીશું આરોપીને, અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જે દુષ્કર્મના આરોપી છે અને પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જે સગીરા ઉપર રાત્રે પાંચ લોકો મળ્યા હતા, બે ધમકી આપી અને ત્રણે જે રીતે એકે તેના મિત્રને પકડી રાખ્યો, બે દુષ્કર્મ કર્યું, તમામ આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ઓફિશિયલી જાણકારી માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાથે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપી શકે છે। જી જોઈ